नमस्कार धोरण त्रण विषय पर्यावरण पाठ चौद आपनो खोराक भाग एक अबे जुओ आपनो खोराक लेके आपने बदल दरे जन्ना खोराक लाइए छे लेके से के आपने कयो खोराक लाइए छे आपना कुटुंब मां के कयो कयो खोराक ले छे एना विषय आपने जोवा छे तो जुओ आपने आ पाठ नी थोड़ी माहिती જોઈ લઈએ કે આપનો ખોરાક એટલે કે કુટુંબ એ સમૂહ જીવનમાં પાઠ શીખવતી પહેલી પાઠશાળા છે જુઓ કુટુંબમાં આપણે કોઈ પણ સંસ્કાર આપણે સેમાંથી સૌથી પહેલા લઈએ છીએ કુટુંબમાંથી એટલે કુટુંબ એ સમૂહ જીવનમાં પાઠ શીખવતી પહેલી શાળા છે કુટુંબમાં કે કોઈ આમ કે જે સમૂહમાં અથવા આમ કે કુટુંબમાં આપણે જે શીખે એ આપણી પહેલી પાઠશાળા સંસ્કાર જેવું વાતાવરણ હોય એવા સંસ્કાર મળે એવું કહીએ છીએ ને આપણે એટલે કે કુટુંબના સભ્યોમાં કુટુંબના સભ્યો દ્વારા બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે કુમળા છોડને વાળીએ તેમ વળે જુઓ બાળક કેવું હોય છે નાનું હોય છે પણ આપણે એને કહીએ છીએ કે આ બાળક કુમળું છોડ છે એને તમે અત્યારથી જેવું વાળે તેવું વળે બાળકને તમે કહીશો આજે કે બેટા બેગ અહીંયાથી તારે રોજ બેગ લાવી અને તારા કબાટમાં જ મૂકવાની અથવા આ જગ્યા પર મૂકવાની તો બાળકને એ અત્યારથી આપણે ટેવ પાડીશું તો એ જગ્યા પર મૂકશે અને ત્યારે કાલથી આમ ફેંકશે પણ બાળકને આપણે સારા સંસ્કાર આપવા જોઈએ એટલે સારું સિંચન થાય છે હવે જુઓ કોઈ પણ વસ્તુ હોય બરાબર આપણે બાળકને કહીએ કે બેટા આમ કરી દે તો બાળક કહે આપણે જ ઘરમાં એવું વાતાવરણ રાખીએ જેવું વાતાવરણ રાખીએ જેવા શબ્દો બોલીએ એવું બાળક બોલે એટલે આપણે હંમેશા ઘરના જ કુટુંબના સભ્યોએ કોઈ પણ ખરાબ શબ્દ કે અપશબ્દો બોલવા નહીં જેથી તમે બોલો એ તમારું જોઈને તમારું બાળક બોલી શકે છે માટે કુટુંબના સભ્યોએ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ અપશબ્દ બોલવાના નહીં બાળકને સારા સંસ્કાર આપવા જોઈએ સૌથી સારા સંસ્કાર પહેલા એટલે એમ કે તમે શાળાએ તો ભણવા માટે જાઓ છો તમે માન કે છે કે તમે તમે સ્કૂલમાં શું શીખવાડે તમે આવું શીખવાડે છે પણ સૌથી પહેલા કોણ શીખવાડે છે તમે કુટુંબના સભ્યો શીખવાડે છે એટલે કુટુંબના સભ્યો ઉપર આધાર છે એટલે તમારા કુટુંબના સભ્યો દ્વારા તમારે શીખવાનું છે એટલે કુટુંબના સભ્યોએ કોઈ દિવસ અપશબ્દો કે ખરાબ વર્તન કરવાનું નહીં બાળક સાથે તમે જેવું વર્તન કરો એવું બાળક તેવું જોઈને કરે છે એટલે હંમેશા બાળકુમડા છોડને તમે જેમ વાળો તેમ વળશે એટલે તમારે જ વળવાની જરૂર છે પછી બાળકને છોડની જેમ વાળો તો એ બાળક અવશ્ય વળશે આપના પરિવારોના તમામ સભ્યોને સાચવનાર આપના મમ્મી પપ્પા એમાંય પરિવારના દરેક સભ્ય સવારથી છેક રાત્રિ સુધી સંભાળ રાખનાર આપના મમ્મી છે આપણે આખો દિવસ આપણે ઘરના બધા સભ્યો સાચવે છે એમાં સૌથી વધારે કોઈ મહત્વનો ભાગ વચ્ચે છે ઘરને ઘર હોય એ મમ્મી વધારે ભાગ ભજવે છે એટલે આમ આપણે સાચવીએ છીએ આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ આપણે ખોરાકમાં આપણે દાળ ભાત ખીચડી કઢી શાક બકરી આ બધું બનાવે છે મમ્મી એટલે કે મમ્મી રસોઈ જુદી જુદી બનાવે છે એટલે આપણે જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ અને ખાદ્ય પદાર્થો બધા શેમાંથી મળે છે વનસ્પતિમાંથી મળે છે અને પ્રાણીમાંથી મળે છે બધા ખાદ્ય પદાર્થો શેમાંથી મળે છે વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે ખાદ્ય પદાર્થોથી આપણે જરૂરી વાનગીઓ બનાવીએ છીએ ખાદ્ય પદાર્થોમાંથી આપણે શું બનાવીએ છીએ જરૂરી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ આપની આસપાસની વનસ્પતિમાં ઘણી બધી વનસ્પતિનો આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ જો ખાદ્ય પદાર્થોમાં આપણે જોયું કે જુદા જુદા આપણે ખાદ્ય પદાર્થો લઈએ છીએ અને ખાદ્ય પદાર્થો વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી મળે છે આપણને ખાદ્ય પદાર્થો શેમાંથી મળે છે વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે એમ આપણે ઔષધિ પણ આપણને ઔષધિ પણ આપણે વનસ્પતિ માંથી ઘણી બધી ઔષધિનો ઉપયોગ કરીએ છીએ રસોઈ કરતી વખતે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે મસાલા વાનગીને સ્વાદિષ્ટ
સ્વાદિષ્ટ બનાવે છે. આપણે જુઓ, મમ્મીએ રસોઈ બનાવી હોય પણ મરી મસાલા ના નાખ્યા હોય, આપણે કહીએ મમ્મી આ તો આજે ખાવાનું બકવાસ છે, નથી સારું બનાવ્યું, આપણે એવું કહીએ છે ને કે સ્વાદ નથી, એટલે કે આપણને મરી મસાલા નાખે મમ્મી વ્યવસ્થિત સાડા તો આપણને સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત એમાં રહેલા ઔષધીય ગુણો લીધે ખોરાકનું મહત્વ સ્થાન ધરાવે છે. આ રીતના ખોરાકનું એ મહત્વ સ્થાન ધરાવે છે. આપના રસોડાના ઘણા બધા મસાલાઓ આપના શરીરની સામાન્ય બીમારીનો રામ ઇલાજ છે. બરાબર, આપણા મરી મસાલા જે વાપરીએ છીએ એ ઘણા એવા છે કે આપણને જે આપણે ઔષધિમાં પણ ઉપયોગ થાય છે. તો આપણે આપણે જોઈશું કે કઈ કઈ ઔષધિમાં ઉપયોગ થાય છે, આપણે પાઠની અંદર જોઈશું. તો આ રીતે કુટુંબમાં સારા સંસ્કારનું સિંચન થાય અને સારા એવા સંસ્કાર મળી રહે. ક્યાંથી મળે છે? કુટુંબ દ્વારા મળે છે. ક્યાંથી મળે છે? કુટુંબ દ્વારા મળે છે. તો આપણે એવા એક કુટુંબની વાત જોઈએ. આપણે જુઓ પાન નંબર 95 ઉપર આ ચિત્ર આપેલું છે. જોઈએ પાન નંબર 95 પર જે આ ચિત્ર આપ્યું છે તમને, એ શેનું છે? તો કે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ છે. આ ચિત્ર શાનું છે? વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ છે. હવે વેણુનું કુટુંબમાં અને રાણીના કુટુંબમાં શું સ્થિતિ છે એ આપણે અંદર જોઈએ. તો જુઓ બંનેના કુટુંબમાં શું શું કરે છે તે જુઓ. તો વેણુનું કુટુંબ, વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે. વેણુની મમ્મી શું કરે છે? રસોઈ બનાવી રહી છે. અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. મમ્મી, પપ્પા અને વેણુ સાથે બેસી ભોજન લઈ રહ્યા છે. જુઓ, મમ્મી રસોઈ બનાવી રહી ને અને પપ્પા કચરો કાઢી રહ્યા. હવે પછી એ લોકો મમ્મી, પપ્પા અને વેણુ ત્રણેય જણ સાથે બેસીને ભોજન લઈ રહ્યા છે. વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે. હવે જુઓ ત્રીજા નંબરના ચિત્રમાં શું છે? કે વેણુના મમ્મી, પપ્પા સાથે બેસીને સમાચાર પત્ર વાંચી રહ્યા છે. અને વેણુ સાયકલ ચલાવી રહી છે. વેણુ શું કરે છે? સાયકલ ચલાવી રહી. હવે જુઓ આગળ બીજું ચિત્ર છે, રાણીનું કુટુંબ. શેનું કુટુંબ? રાણીનું કુટુંબ. તો રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે. રાણીની મમ્મી પણ શું કરી રહી છે? રસોઈ બનાવી રહી છે. રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે. રાણી પોતાના પપ્પા અને ભાઈને એટલે શું કરે છે? ભોજન પીરસે છે, એટલે જમવાનું આપે છે. રાણી અને તેની મમ્મી કામ કરે છે. બીજા ચિત્રમાં શું છે? કે રાણી અને એની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે. અને એના પપ્પા શું કરે છે? સમાચાર પત્ર વાંચી રહ્યા છે. આપણે બે કુટુંબના ચિત્રો જોયા, બરાબર ને? તો આપણે બંને કુટુંબના ચિત્રો જુઓ અને બંને કુટુંબમાં લોકો કેવા કેવા પ્રકારના કામ કરે છે એનું પણ તમારે જોવાનું. એમ કે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? એમ કે આવું કામ કરે છે એવું છે? એવું તમને કહ્યું છે તો વેણુ એમ કે હા, મારું કુટુંબ વેણુના કુટુંબ સાથે એમ કે જવાબમાં તમારે લખાણ કે હા, એના જેવું મળતું આવે છે. એ મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને કામ કરે છે. આજે વેણુના કુટુંબમાં બધા સાથે મળીને કામ કરે છે કે મારા કુટુંબમાં પણ બધા સાથે મળીને કામ કરે છે અને બધા સાથે જમે છે. જો હા હોય એટલે એમ કે તમારે હા હોય તો હા અને કેવી રીતના કરે છે એ પણ લખવાનું છે. તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે, હા તો હા, ના તો કેમ નહીં? તો કે હા, કે મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને જમે છે. તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરી શકો છો? તો આપણે રસોઈ કામમાં આપણે મમ્મીને કેવી રીતે મદદ કરીએ છીએ? તો સીધી પ્રત્યક્ષ રીતે કે એમ કે મદદ કરી શકતા નથી, કારણ કે મને એમ કે રસોઈ બનાવતા આવડે નહીં. એટલે એમ કે મમ્મીને રસોઈના કામમાં શાક સંભાળવામાં, દાળ ધોવામાં, શાક ધોવામાં, રસોઈ પીરસવામાં વગેરે કામમાં આપણે મદદ કરીએ છીએ. મમ્મીને શાક સુધારી આપીએ, બેઠા બેઠા શાક સુધારી આપીએ. પછી રવિના દાળ ચોખા જે ધોવું હોય તો ધોઈ આપીએ. લોટમાં તમે થોડા એ મોટા હોય તો આપણને બધું લોટ પણ બાંધી આપે, દાળ ચોખા ધોઈ આપે. આવી રીતના આપણે મમ્મીને મદદ કરીએ છીએ કુટુંબમાં રસોઈ કામ.
નથી કરતું તો કે હું અને મારા પપ્પા રસોઈકામાં મદદ કરતા નથી કારણ કે અમને રસોઈ બનાવતા આવડતી નથી જ્યારે મારા પપ્પા ઓફિસે અને ઘરના બીજા કામ કરે છે પપ્પા ઘરના ઓફિસમાં હોય અને ઘરના બીજા કામ કરે છે કે અમને રસોઈ બનાવતા આવડતી નથી એટલે મમ્મી રસોઈ બનાવે છે હવે જુઓ અહીંયા આગળ એમ કે અહીં કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધો અને તમે પણ યાદી બીજા કામ એમ કે બીજા કામ ઉમેરી શકો છો તો અહીંયા આગળ લખ્યું છે અહીંયા આગળ તમને આપ્યું છે પાન નંબર 6 ઉપર અહીંયા જુઓ આ ચિત્ર આપેલું છે ને અહીંયા આગળ ખરે અહીંયા આપેલું છે કોષ્ટક આપ્યું છે ને તો આ કોષ્ટકની અંદર તમારે અહીંયા આગળ કામ કોણ કરે છે તમારા ઘરમાં કે તમારા મિત્રના તો રસોઈ બનાવી તો કોણ રસોઈ બનાવે છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ત્યાં તે લખવાનું તમારે બજારમાંથી વસ્તુઓ લાવી તમારા ઘરમાં કોણ લાવે છે તમારા મિત્રોના ઘરે કોણ લાવે છે કચરો વાળો તમારા ઘરે કોણ વાળે છે અને મિત્રના ઘરે કોણ વાળે છે વાસણ સાફ કરવા તમારે ઘરે કોણ અને મિત્રના ઘરે કોણ કરે છે પાણી ભરવું તમારા ઘરે કોણ અને મિત્રના ઘરે કોણ અને બીજી તમારે જે અહીંયા બીજા શબ્દો ઉમેરી વાક્ય ઉમેરીને તમારે લખવાનું જેથી તમને પણ ખ્યાલ આવે કે આ કામ કોણ કરે છે અને કોણ નથી કરતું અને દરેકના ઘરમાં આપણે સૌ બધા સભ્યો ભેગા થઈ અને હળી મળીને સંપીને રહી અને કામ કરવું જોઈએ જેથી બહેનોનું કુટુંબ કેવું સાથે બેસીને જમે છે એમ આપણે પણ બધાએ સંપીને કામ કરવું જોઈએ અને સાથે બેસીને જમવું જોઈએ બધું આપણે આવતા ભાગમાં જોઈશું.